પાંચ રાજ્યોના પરિણામોની અંદર શરૂઆતી રૂઝાનની અંદર કુલ ત્રણ રાજ્યોની અંદર તો કોંગ્રેસ મહત્વપૂર્ણ લીડ સાથે આગળ વધી રહી છે. ખાસ કરીને મિઝોરમની અંદર આખરે એમએનએફ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને તેલંગાણાની અંદર ટીઆરએસ અત્યારે મહત્વપૂર્ણ લીડ સાથે આગળ વધી રહ્યું છે. પણ ત્રણ રાજ્યોની અંદર ભાજપ સત્તા ગુમાવે તેવા સંકેત ચોક્કસપણે અત્યારે વર્તાઈ રહ્યા છે. શરૂઆતી રૂઝાનની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ મજબૂતાઈથી ખૂબ જ આગળ ચાલી રહ્યું છે અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ 15 વર્ષે સત્તા ગુમાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આખરે ભાજપ શાસિત રાજ્યોમાં સત્તા વિરોધી લહેરની અસર અત્યારે તો શરૂઆતી રૂઝાનની અંદર સ્પષ્ટ વર્તાઈ રહી છે. એટલે કે રૂઝાનમાં ભાજપ શાસિત ત્રણેય રાજ્યોમાં સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા ગુમાવી શકે તેવા સ્પષ્ટ સંકેત આ શરૂઆતી રૂઝાનની અંદર મળી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ કે જ્યાં ભાજપની હતી સરકાર, ત્યાં કોંગ્રેસે મહત્વપૂર્ણ લીડ પ્રાપ્ત કરી લીધી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક બેઠકોનું મોટું અંતર શરૂઆતી રૂઝાનની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એટલે કે સત્તા વિરોધી લહેર કે જે માત્ર રાજસ્થાનને લઈને અત્યારે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર પણ સત્તા વિરોધી લહેર ચોક્કસપણે અહીં જોવા મળી રહી છે અને ભાજપ આ ત્રણેય રાજ્યોમાં સત્તા ગુમાવે તેવા સંકેત જણાઈ રહ્યા છે. સંજયભાઈ, આપની પાસે આવી રહ્યો છું, કારણ કે સત્તા વિરોધી લહેરનો સીધો ફાયદો કોંગ્રેસને મળી રહ્યો છે, પરંતુ ફક્ત આ એક જ કારણ હતું કે અન્ય પણ કારણો રહ્યા કે જેને લઈને કોંગ્રેસને થઈ રહ્યો છે ફાયદો? ભારતીય જનતા પાર્ટીના, સમજો મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય કે રાજસ્થાન હોય, રાજસ્થાનમાં તો વસુંધરા રાજેની